જગતના તાતના રોવાના દિવસો શરૂ. નર્મદામાંથી સિંચાઈનું પાણી કરાશે બંધ. વિધાનસભામાં મારપીટ મામલે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો થયા સસ્પેન્ડ. આજે 11 વાગે શરૂ થશે ગૃહની કાર્યવાહી. સસ્પેન્શન મામલે હંગામો થવાના અણસાર. અમરીશ ડેર અને પ્રતાપ દુધાતના સસ્પેન્શન મામલે વિરોધનો વંટોળ. બોટાદ અને જૂનાગઢમાં આહીર સમાજે નોંધાવ્યો વિરોધ. રાજ્યસભામાં ઉમેદવારી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ. ગુજરાતની 4 બેઠકો માટે 7 ઉમેદવારો મેદાને. સુરતમાં લૂંટાયો હીરાનો વેપારી. વેપારીને માર મારી 15-20 કરોડના હીરાની લૂંટ ચલાવાઈ. સીસીટીવીમાં કેદ થયા લૂંટારૂઓ. રાજકોટના રાધામીરા પાર્કમાં ડિમોલિશન મામલે ડખો. પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે પથ્થરમારો. મહિલાઓએ ઈંટના કર્યા ઘા. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની અસુવિધા સામે અંબાજી લોકહિત રક્ષક સમિતિનો રોષ. આજે પણ અંબાજી બંધનું એલાન. નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. હું છું આપની સાથે પ્રિયંકા. સૌપ્રથમ વાત કરીશું નર્મદા જિલ્લાની. સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલની ડેમની સપાટી 105.81 મીટર છે. આજથી જ ખેડૂતોને પાણી આપવાનું બંધ કરાઈ દેવાશે. આઈબીપીટીમાંથી પણ પાણીની જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આઈબીપીટીમાંથી 9,500 ક્યુસેક પાણી છોડાયું હતું. સતત સપાટી ઘટતા ખેડૂતોને આજથી જ પાણી આપવાનું બંધ કરાઈ દેવાશે, જેથી ખેડૂતો માટે આજથી જ રોવાના દિવસો શરૂ થઈ ગયા છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 105.81 મીટર થઈ ગઈ છે અને જેના પગલે આજથી જ ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દેવાશે, જેથી ખેડૂતો ઉનાળો પાક નહીં લઈ શકે અને તેમના માટે કપરા દિવસો શરૂ થઈ ગયા છે. આઈબીપીટી ટનલમાંથી જે પાણી છોડવામાં આવતું હતું તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતો માટે હવે કપરા દિવસો શરૂ થઈ ગયા છે. આઈબીપીટીમાંથી 9,500 ક્યુસેક જેટલું પાણી છોડાયું હતું. સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત જે ઘટાડો નોંધાઈ રહ્યો છે તેના પગલે એક નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના પગલે ખેડૂતોને આજથી પાણી આપવાનું બંધ કરાઈ દેવાશે. તો આજ મામલે સંવાદદાતા જોડાઈ ગયા છે અમારી સાથે દીપક. દીપક, આપની પાસેથી જાણીશું કે શું છે આ સમગ્ર માહિતી અને કેટલા મીટર પાણીમાં કાપ કરવામાં આવ્યો છે કે પછી પાણી સંપૂર્ણપણે બંધ કરાઈ દેવામાં આવશે? ના, બિલકુલ બિલકુલ, તમને જણાવી દો કે જે નર્મદા ડેમમાં સતત જે સપાટી ઘટી રહી છે જેને કારણે 15 માર્ચથી જે ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે, જે આજથી આજે સાંજે 4 વાગ્યાથી બંધ કરવામાં આવશે. અને જે સબમાઇનર જે ચેનલો છે એ સબમાઇનર ચેનલને તમામે તમામ બંધ કરી અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરાશે. હાલ તો જે આઈડીપીટી ટનલમાંથી જે ગુજરાત બંને પીવાનું અને સિંચાઈ પાણી હતી અત્યાર સુધી 10,000 ક્યુસેક પાણી આપવામાં આવતું હતું, જેની જગ્યાએ હાલ 4-5,000 ક્યુસેક પાણી કરી દેવામાં આવ્યું છે. અને જે 4-5,000 ક્યુસેક પાણી જે માત્ર પીવાને પીવા માટે જ આપવામાં આવશે, ત્યારે હાલ જે સરકારે જે નિર્ણય લીધો છે કે જે ખેડૂતોને પાણી નહીં આપે ત્યારે ખેડૂતો બી રોષે ભરાયા છે. અને ખેડૂતોની માંગ છે કે હજુ 1 જૂન કે મે લગી પાણી આપવામાં આવે તો એમની ખેતી બચી શકે. જી જી, બિલકુલ. આભાર દીપક આપનો સમગ્ર માહિતી મામલે. તો ખેડૂતોને આજથી પાણી આપવાનું બંધ કરી દેવામાં આવશે, જ્યારે ખેડૂતોની માંગ છે કે 1 મે કે જૂન સુધી તેમને પાણી પૂરું પાડવામાં આવે. હવે વાત કરીશું વિધાનસભામાં થયેલી ગુંડાગર્દી અંગે.
અંબરીશ ડેરને સસ્પેન્ડ કરવાના મામલે ગઢડામાં આહીર સમાજના યુવાનોએ ચક્કાજામ કર્યો છે. રસ્તા પર ટાયરો સળગાવીને આ યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં થયેલી ગુંડાગર્દી બાદ અંબરીશ ડેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે મામલે ગઢડામાં આહીર સમાજના યુવાનોએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે અને તેઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર ટાયરો સળગાવીને તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગઈકાલે જે રીતે વિધાનસભામાં સમગ્ર મામલો બિચક્યો હતો અને અંબરીશ ડેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે મામલે ગઢડામાં આહીર સમાજના યુવાનોએ આ વિરોધના આ નિર્ણયના વિરોધમાં ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર ટાયરો સળગાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા આ નિર્ણયનો વિરોધ કરવા માટે અને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. ગઈકાલે જે રીતે વિધાનસભામાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, પ્રતાપ દુધાત અને અંબરીશ ડેર વચ્ચે જે મારામારી થઈ હતી તે બાદ અંબરીશ ડેરને સસ્પેન્ડ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે નિર્ણયનો આહીર સમાજના યુવાનોએ ગઢડામાં વિરોધ કર્યો હતો. તેઓએ રસ્તા પર ઉતરી આવીને રસ્તા પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યા હતા અને ત્યાં જ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ નિર્ણયનો વિરોધ કરવા તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગઈકાલે જે રીતે વિધાનસભામાં જે દ્રશ્યો જોવા મળ્યા હતા, જે મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા હતા, સાંસદો વચ્ચે જે રીતે છૂટા હાથની મારામારી થઈ હતી, વાત કરીશું જૂનાગઢની, જ્યાં રાજુલાના ધારાસભ્યને વિધાનસભામાં થયેલ મારામારીના મામલે સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્શનના વિરોધમાં જૂનાગઢ આહીર સમાજનો વિરોધ બહાર આવી રહ્યો છે. મધુરમ ચોકડી પાસે ટાયર સળગાવીને આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે રીતે ગઈકાલે વિધાનસભામાં મારામારી થઈ હતી તે બાદ રાજુલાના ધારાસભ્યને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તે વિરોધમાં જૂનાગઢના આહીર સમાજે વિરોધ નોંધાવ્યો હતો. મધુરમ ચોકડી પાસે એકત્રિત થઈને ટાયર સળગાવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આહીર સમાજના લોકોએ અહીં વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા પર એકત્રિત થઈને ટાયરો સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. સસ્પેન્શનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે રીતે મારામારી બાદ રાજુલાના ધારાસભ્યને વિધાનસભામાંથી નિલંબિત કરાયા હતા તે બાદ અહીં જૂનાગઢમાં યુવાનોએ ભેગા થઈને રસ્તા પર ટાયર સળગાવ્યા હતા. આહીર સમાજના આ યુવાનો હતા અને તેમણે રાજુલાના ધારાસભ્યને જે નિલંબિત કરવામાં આવ્યા છે તેનો વિરોધ નોંધાવ્યો હતો. ગૌરવવંતા ગુજરાતની વિધાનસભા વગોવાઈ. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારીના વરવા દ્રશ્યોએ લોકશાહીને કલંકિત કર્યું. શું થયું વિધાનસભાના ગૃહમાં, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. ગાંધીજીનું ગુજરાત લજવાયું. ગુજરાત વિધાનસભા ગૃહમાં જ થઈ છૂટા હાથની મારામારી. રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓએ જ જાણે કે લોકશાહીનું ચીરહરણ કર્યું. ગૃહમાં પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ ઝીરો અર્થમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અંબરીશ ડેર અને વિક્રમ માડમ બોલવાની તક ન મળતા અકળાયા. આ સમયે ભાજપના સભ્યોએ આપત્તિજનક કમેન્ટ કરી હોવાના દાવા સાથે કોંગ્રેસના પ્રતાપ દુધાતે મારામારી કરી. પ્રતાપ દુધાતે માઇક તોડ્યું અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને મારવાનો પ્રયત્ન કર્યો. આ જગદીશભાઈ પંચાલ નામની વ્યક્તિએ મને વ્યક્તિથી ઉપર ઉઠીને જેમને જનેતાએ મારી માને સામી ગાળ બોલવાનો પ્રયાસ કર્યો ત્યારે મારા
પોતાના સંસ્કાર ને સંસ્કૃતિ પ્રમાણે, કોંગ્રેસના સંસ્કાર ને સંસ્કૃતિ પ્રમાણે કોંગ્રેસની અંદર ગાંધીજી બી હતા, સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા અને ભગતસિંહ પણ હતા. અને આજે ભગતસિંહ જેવું મને જે જોશ આવ્યો અને એના તરફેણથી જે મને ઉશ્કેરાટ કરવામાં આવ્યો, માં સામી ગાળો આપીશે ત્યારે મેં વળતો હુમલો કર્યો છે. તો ભાજપ નેતા જગદીશ પંચાલે કહ્યું કે હું ક્યાંય અપશબ્દ બોલ્યો નથી. હર્ષભાઈ જ્યારે જતા હતા ત્યારે બળદેવભાઈ ઠાકોરે અને અમરીશભાઈ ડેરે ફરીથી અમારી પર હુમલો કર્યો અને હુમલો કર્યા બાદ મારી નાખવાની, જાનથી મારી નાખવાની ધમકી પણ અમને આપી છે અને હાથ પગ ટાંટિયા તોડી નાખવાની પણ ધમકી આપી છે. આજની જે ઘટના છે એ ગુજરાતની જનતા ક્યારે પણ સહન નહીં કરે. જ્યારે કોંગ્રેસ ઇલેક્શન વખતે પ્રચારમાં જે કહેતી હતી કે કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે, આ નવસર્જન, આ વરવું દ્રશ્ય ગુજરાતની જનતાએ જોયું છે અને આનો જડબાતોડ જવાબ ગુજરાતની જનતા આવનારા 2019 ઇલેક્શનમાં ચોક્કસ આપશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે અમને પાછલા કેટલાક દિવસોથી ઉશ્કેરવામાં આવી રહ્યા છે. ભાજપે જ ગૃહને કલંકિત કરવાનું કાવતરું રચ્યું હતું. આઘાત સામે પ્રત્યાઘાત એ કોંગ્રેસ પક્ષના બે સભ્યો બન્યા છે. ગુજરાત વિધાનસભામાં એક કલંકિત ઇતિહાસને રચવાનું ષડયંત્ર ભાજપે રચ્યું હતું, એનો ભોગ કોંગ્રેસ પક્ષના બે સભ્યો બન્યા છે. તો ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય નીમાબેને કહ્યું કે જગદીશ પંચાલને ગાળ બોલતા આવડતી જ નથી. આ ખુન્નસથી કરાયેલા હુમલા બદલ કોંગ્રેસના બંને ધારાસભ્યો સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. બાકી કોઈ અપશબ્દ બોલ્યું નથી. પંચાલભાઈ તો મારી પાછળ ઘણા વખતથી બેસે છે. હું નથી સમજતી પંચાલભાઈને કોઈ ગાળ બોલતા આવડતું હોય. ભાજપના 8-10 ધારાસભ્યોએ ગૃહની બહાર અમરીશ ડેની પીટાઈ કર્યાનો કોંગ્રેસે વળતો આરોપ કર્યો. આ બંને રાજકીય પાર્ટીઓના નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપમાં સચ્ચાઈ તો યોગ્ય તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ આજના ઘટનાક્રમમાં ગુજરાતનું ગૌરવ ચોક્કસ કલંકિત થયું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બ્રેક બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. વાત કરીશું સુરતમાં થયેલી લૂંટની. ફરી એકવાર સુરતમાં હીરાનો વેપારી લૂંટાયો છે. કતારગામ વિસ્તારમાં સેફ ડિપોઝિટમાં કરોડો રૂપિયાના હીરા મૂકવા જતા વેપારીને કેટલાક શખ્સોએ લૂંટી લીધો. એરગનથી હવામાં ફાયરિંગ કરીને લૂંટારૂએ લૂંટ ચલાવી હતી. ફરિયાદી દ્વારા પ્રતિકાર કરાતા હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. તો ફરિયાદ અને સીસીટીવીના આધારે પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા આગળની તજવીજ હાથ ધરી છે. આપ જોઈ શકો છો સ્ક્રીન પર દ્રશ્યો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે તેના દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં હવામાં એરગનથી ફાયરિંગ કરીને આ લૂંટારૂએ હીરાના વેપારીને લૂંટી લીધો છે. કરોડો રૂપિયાના હીરા જ્યારે આ વેપારી સેફ ડિપોઝિટમાં મૂકવા જઈ રહ્યો હતો તે દરમિયાન જ અજાણ્યા શખ્સોએ આવીને આ લૂંટ ચલાવી હતી. હવામાં સૌપ્રથમ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ તેને લૂંટી લીધો હતો. જો કે વેપારીએ જ્યારે પ્રતિકાર કર્યો લૂંટનો ત્યારે તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધી હવે આ લૂંટારૂઓને ઝડપી લેવાની તજવીજ ચાલુ કરી દીધી છે. એ હીરાનું વેલ્યુએશન સાથે પોલીસને એટલું બધું કન્સર્ન નથી, કારણ કે હીરો એક હીરો પણ કરોડોનો હોઈ શકે અને ઓછી રકમનો પણ હોઈ શકે, પણ આટલી 2200 કેરેટ જેટલા હીરાની લૂંટ થઈ છે. ઝૂમ કરવાનું થાય તો ફાટે. તો આપ જોઈ શકો છો કે એરગનથી હવામાં ફાયરિંગ કરીને હીરાના વેપારીને લૂંટારૂએ લૂંટી લીધો છે. જ્યારે વેપારીએ પ્રતિકાર કર્યો ત્યારે તેના પર હુમલો કરાયો હતો. તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ. જી કીર્તેશ, જણાવશો કે શું છે આખો સમગ્ર મામલો અને શું વધુ વિગતો બહાર આવી રહી છે હાલ? ચોક્કસ. મને સુરતના કતારગામ વિસ્તારમાં ગ્લોડ સ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારીઓ ડાયમંડનો મોટો જથ્થો કતારગામ વિસ્તારમાં આવેલા સેલ્ફ ડિપોઝિટમાં મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ગાડીમાં આવેલા 5 જેટલા લૂંટારૂઓ તેમના પર હુમલો કરી એક રાઉન્ડ ફાયર કરી અને 2200 કેરેટ અંદાજે 15-20 કરોડના હીરાની લૂંટ કરી જોતજોતામાં ફરાર થઈ ગયા. જોકે સમગ્ર ઘટના
સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સુરતની ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી ડીસીબી સહિતની ટીમો પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે જે રીતની લૂંટ હતી તેને લઈને સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને લૂંટની સુરતની ઇતિહાસમાં સૌથી મોટી હીરાની લૂંટ કહી શકાય, જેને લઈને સુરત સુરતના પોલીસ કમિશનરે સુરતની સુરત તમામ સુરતની તમામ પોલીસને આ લૂંટની તપાસમાં જોતર્યા હતા. જોતજોતામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સૂત્રોનું માનીએ તો 3 જેટલા વ્યક્તિઓની મોડી રાત્રે પોલીસે અટકાયત કરી છે અને આ મામલે પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જોકે જે રીતની ઘટના હતી તેને લઈને અલગ અલગ પોલીસની ટીમો દ્વારા આખી રાત સુરત શહેરમાં સર્ચ ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા. જી જી, આભાર કીર્તેશ આપનો સમગ્ર મુદ્દે માહિતી બદલ. તો સુરત પોલીસ દ્વારા હાલ આ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરતના નવાગામ ડિંડોલીના રહેવાસી પુનાગામ વિસ્તારમાં આવેલી અર્થવ ફોર યુ નામની ફાઇનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. જો કે આ કંપનીમાં અસંખ્ય લોકોના રૂપિયા ડૂબી ગયા હતા. આ કંપનીમાં એજન્ટે અસંખ્ય લોકોની પોલિસી કંપનીમાં કરાવી હતી. જો કે મુદતે રૂપિયા નહીં મળતા લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી, જેથી માનસિક તણાવમાં એજન્ટે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કંપની દ્વારા આપવામાં આવેલા બોન્ડ પણ બનાવટી હોવાના પોલિસી ધારકના મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા હતા. વિશ્વાસ લોકોએ અમારા પર વિશ્વાસ મૂકેલો છે કે આ ભાઈ અહીંયા છે, એનું ઘર છે, એટલા માટે અમારા પર બધા વિશ્વાસ મૂકીને અમે બધા રોકાણ કરતા હતા અમારા પર. પણ એની એ વિશ્વાસનું ઘાત આજે થયો છે. કંપની અમે બી કંપની પર વિશ્વાસ મૂકેલો હતો અને કંપનીએ વિશ્વાસ અમારો વિશ્વાસઘાત કર્યો છે. ત્યારે કંપનીએ ઊંચા હાથ કરી દીધા કે ભાઈ તમારા અહીંયા કોઈ પ્રકારના પૈસાનું લેવડ દેવડ નથી. તો જ્યારે વચ્ચેના એજન્ટ તરીકે વ્યક્તિ હોય તો એ કરશે તો શું કરશે? આ કંઈ 5-25 હજારનો મામલો નથી, લાખો તો કરોડો રૂપિયાનો આ વ્યવહાર છે. અને આ વ્યવહારના અંદર એ વ્યક્તિ અટવાયો અને કંપનીના લીધે આજે એક સમાજનો સારો વ્યક્તિએ કંપનીના લીધે એનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના કોર્પોરેટર જતીન પટેલ વિવાદોમાં સપડાયા છે. કોર્પોરેટર જતીન પટેલે તેમના વિસ્તારમાં કચરો ભરવા આવતી વાનના ચાલકને માર મારતા ભારે ચકચાર મચી ગઈ છે. કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાવવા જ્યારે વાન ચાલક પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે કોર્પોરેટરના દબાણમાં આવી જઈને પોલીસે FIRના સ્થાને માત્ર અરજી સ્વીકારી હતી. સાડા 10 વાગે ગાડી જઈ હતી સોસાયટીમાં કચરાની, તો હું વિશાલ માર કે અંદર ગયા સોસાયટી કે અંદર, તો ઉસને મિસકો મને સાહેબ કો બોલા મેં વાપસ રિવિસ ગાડી લેકે આતા હું કચરા ઉઠા લેતા હું, ઓર એક બેન યા ફોન કરકે સાહેબ કો બુલાયા, વો આકે મેરે કો મારપીટ કી. એક ગ્રંથમાં જ્ઞાનનો અખૂટ ભંડાર હોય, ટેકનોલોજીના વર્લ્ડમાં ગૂગલ ગુરુ તરીકે ઓળખાય છે. કંઈક આવી જ સિદ્ધિ મેળવી છે માત્ર 3.5 વર્ષના અનયે. દેશ કે વિદેશની ભૌગોલિક બાબતો હોય કે રાજકીય ગતિવિધિ, નર્સરીમાં ભણતા અનયને તમામ માહિતી કડકડાટ યાદ છે. દરેક સવાલના એક પછી એક કડકડાટ જવાબ આપતો ભરૂચનો અનય સિંહ. 3 વર્ષ અને 8 મહિનાનો અનય શાળામાં ગૂગલ બોયના નામે ઓળખાય છે. આ નાનકડા અનયે ભારતના રાજ્યો, રાજધાની, સીએમ, રાજ્યપાલ સહિત વિશ્વની રાજકીય હસ્તીઓની માહિતી મળે છે. આ અનોખી સિદ્ધિ બદલ અનયને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ મળ્યું છે. એને હાલમાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિનર બન્યો છે. એને 29 સ્ટેટ એન્ડ 7 યુનિયન ટેરિટરીઝ ઓનલી 47 સેકન્ડમાં બોલ્યો હતો. આ પ્રોસેસ કરવા અમે ઓનલાઈન પ્રોસેસ કરી હતી અને જે આફ્રિકા હેડ વિષ્ણુઈ સર દ્વારા એમને વિડીયોમાં મંગાવ્યો હતો, વિડીયો સિલેક્ટ થયો. આગળની પ્રોસેસ દરમિયાન એમની સાથે વાતચીત કરવામાં આવી, એમને પ્રશ્નોત્તરી કરી અને એના આન્સર આપી અને વિજેતા બન્યો હતો. નાનકડો અનય ઇન્ટરનેટનો ખૂબ સારો ઉપયોગ અત્યારથી કરે છે. અનય ગૂગલ અને યુટ્યુબ સર્ચ કરીને માહિતી મેળવે છે, જે તેને હંમેશને માટે યાદ રહી જાય છે.
એ અમારા છોકરીઓને બહુ આગળ વધતો છોકરો છે અને એ બધું હાલમાં એ ગૂગલમાંથી જે ગૂગલ છે યુટ્યુબમાંથી છે બધું જાતે જાતે મેળવીને જ્ઞાન બધું પ્રાપ્ત કર્યું છે એને અને એને આગળની પણ તૈયારી કરી રહ્યો છે. અને એની અનોખી સિદ્ધિ બદલ શિક્ષકો અને માતા પિતા ગર્વ અનુભવી રહ્યા છે. ગોલ્ડન બુક બાદ હવે અનય સિંહ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની તૈયારીઓ કરી રહ્યો છે. જય વ્યાસ, ન્યૂઝ 18, ગુજરાતી, ભરૂચ. સમાચાર સતત માં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.